ચાલો હવે દાખલો સોળ એક નિબંધ સ્પર્ધાના આયોજકોએ પ્રત્યેક વિજેતાને રૂપિયા સો તથા વિજય ન બદનાર દરેક સ્પર્ધકને રૂપિયા નો પુરસ્કાર આપવાનું નક્કી કરેલ છે જો પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવેલ કુલ રકમ રૂપિયા ત્રણ હજાર હોય તો કુલ ત્રાસઠ સ્પર્ધકોમાંથી વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા શોધો ચાલો અહીં વિજય સ્પર્ધક વિજય સ્પર્ધકો કેટલા છે એ આપણને ખબર નથી કેટલા સ્પર્ધકો વિજય નથી બન્યા એની પણ ખબર નથી પરંતુ વિજય થનાર અને વિજય ન થનારને આપના જે પુરસ્કારની રકમ આપણને આપી દીધી છે તો પહેલાં આપણે અને કુલ સ્પર્ધકો કેટલા છે ત્રેસઠ તો પહેલાં આપણે વિજય થનારની સંખ્યા શોધવાની છે હવે તો પહેલાં ધારી લેશું ધારો કે

તો હવે એની અપાતી રકમ જોઈશું તો વિજેતા સ્પર્ધકને અપાતી રકમ બરાબર રૂપિયા સો ગુણ્યા વિજેતાની સંખ્યા એટલે ત્યાર પછી ન સ્પર્ધકને મળતી રકમ પચીસ અને એને આપવાની એની સંખ્યા છે ત્રેસઠ ઓછા એક્સ એટલે હવે એની આપણે અહીં સાદુ રૂપ આપશું તો બાર પચીસ ને અંદર ત્રેસઠ સાથે ગુણવાના પચીસ ને એક્સ સાથે ગુણશું तो ओछा 25 ને ત્રેસઠ સાથે ગુણસો તો રૂપિયા એક હજાર પાંચસો પિંચોતેર ઓછા પચીસ ને એક્સ સાથે ગુણસો તો પચીસ એક્સ હવે જે વિજય બન્યા છે એને સો એક્સ મળશે અને જે વિજય નથી બન્યા એને એક હજાર પાંચસો પિંચોતેર ઓછા એક્સ મળશે એટલે વિજય વત્તા વિજય ન બનનાર ને કુલ કેટલી છે રકમ ત્રણ હજાર તો ચાલો હવે આપણે આગળ વધશું બંનેના કુલ રૂપિયા ત્રણ હજાર પુરસ્કારના છે હવે જોઈશું માટે સો એક્સ જે વિજય બનનાર પાંચસો પિંચોતેર ઓછા પચીસ એક્સ એ વિજય ન બનનાર એના છે આ બે નો સરવાળો થશે ત્રણ હજાર ચાલો માટે સો એક્સ પચીસ એક્સ ઓછા છે બાજુમાં લાવો જેથી સાદુરૂપ આપણું સરળતાથી થાય બાદ બાકી થઈ શકે વત્તા પંદર એક્સ ને બરાબર થઈ જશે હવે સો એક્સ માંથી પચીસ પાંચસો પિંચોતેર ચાલો સો એક્સ માંથી પચીસ એક્સ બાદ કરી એટલે પિંચોતેર એક્સ બરાબર ત્રણ માંથી એક હજાર પાંચસો પિંચોતેર બાદ કર્યા એટલે એક હજાર પચીસ માટે એક્સ ને કરતા બનાવશું પિંચોતેર આપણા ગુણાકારમાં છે બાજુ બદલાતા ભાગાકારમાં જશે એટલે એક હજાર ચારસો પચીસ ના છેદમાં પિંચોતેર હવે પિંચોતેર ગુણ્યા ઓગણીસ એક હજાર ચારસો પચીસ બનશે સંખ્યા માટે એક્સ ધારેલા છે એનો અર્થ કે આપણો હવે એક્સની કિંમત આપણને ઓગણીસ મળી ગઈ એટલે કે વિજેતા સ્પર્ધકની સંખ્યા મળી ગઈ આમ વિજય થનાર સ્પર્ધકોની સંખ્યા કેટલી છે

સ્વાધ્યાય પોમાં પેસા નંબર વન અને ટુ નેક્સ્ટ પીરિયડમાં આપણે હવે આગળ વધીશું